नमस्कार, आपनु हार्दिक स्वागत है एज्युकेशन गुजराती चैनल में। आज आप धोरण 11 में कॉमर्स गुजराती विषय 21मो पाठ भगवानो भाग आ अछांदस काव्य है। जेमना लेखक है रमेश पारेख, जेमनो जन्म 27/11/1940 में, देहांत एम मृत्यु थे 17/5/2006 में। आ पाठना अगत्यना प्रश्न जवाब आपणे शीखवाना छे। आ 21मो पाठनो पहेलो पाठ छे जेमां आपणे प्रश्न जवाब शीखीशुं अने बीजा पाठमां शीखीशुं व्याकरण विभाग। सौथी पहेला काव्यनो परिचय जोईए कि भगवानो भाग अछांदस काव्यना पूर्वार्धमां बाळको नानपणमां बोर, कातरा, चीबड़ा वगैरेनो सौना मोटे भागे पाड़ता, बराबर, कि जे पण लेवा एमांथी भाग पाड़ता, एमां एक भाग भगवानो पण पाड़ता। एमां निर्दोष बाळकनो भगवानी प्रति श्रद्धा देखाय छे, पण काव्यना उत्तरार्धमां मोटा थयेला आ ज बाळकोना जीवनमां परिवर्तन आवे छे। परिवारना तमाम सभ्यो घरनी माल मिलकतना भाग पाड़े छे त्यारे एमां केवळ અંગત સ્વાર્થ વૃત્તિ જ જોવા મળે છે, ભગવાન ભૂલાઈ જાય છે। એટલે કે ભગવાન સ્વપ્નમાં આવી પોતાનો ભાગ માગે છે, એ આપે શું એમની પાસે ભગવાનને આપવા જેવું કશું બચ્યું જ નથી। ભગવાન એના દ્વારા સત્કાર્યો થાય એ માટે એની જિંદગીના બાકીના 50 વર્ષ માંગી લે છે। મનુષ્ય જીવનના ઉત્તરાર્ધ ભાગમાં સદકાર્યો દ્વારા સમાજ સેવા કરવી એવા અપ્રગટ સંદેશ આ કાવ્યમાં કવિએ આપ્યો છે। આ પાઠના સૌથી પહેલા શબ્દાર્થ જોઈએ। શબ્દોના અર્થ આપણે આવડે તો આપણે સમજી શકીએ પાઠને। બોરા એટલે કે ચણી બોર, કાતરા એટલે કે આંબલીના ફળ, કોક એટલે કે કોઈક, ઘૂસવું એટલે કે બળજબરીથી દાખલ થવું, સામાન્ય ઈચ્છા કે સંમતિ વિના અંદર પ્રવેશવું, ટેટા એટલે કે વડના ઝાડના ફળ, ઘર વકરી એટલે ઘરને લગતો સરસામાન, રબીશ એટલે કે અર્થહીન અથવા વાહિયાત વાત, ચીજ એટલે કે વસ્તુ, પાનખર એટલે કે મહાપાંગળમાં આવતી પાન ભરવાની એક ઋતુ, ઉજ્જળ એટલે કે વેરાન, તણણું એટલે કે તણકલું, અડવું એટલે કે સ્પર્શ કરવો, પંપાળવું એટલે કે વહાલથી હાથ ફેરવવો, ખાલીપો એટલે એકલતા અથવા શૂન્યતા, ટપ્પ દઈને એટલે કે તરત જ, આરોગવું એટલે કે જમવું, ઉપભોગન કરવો અથવા સત્કાર્યો કરાવવા। ત્યારબાદ નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે, બાળપણમાં કવિ મિત્રો સાથે શું શું કરતા હતા? તેનો જવાબ છે, બાળપણમાં કવિ મિત્રો સાથે મળીને ચણીબોર અને કાતરા વીણતા, કોઈકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, વડના ટેટા પણ પાડતા, પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળો કાઢી તેની ઢગલી કરતા અને સૌના સરખા ભાગ પાડતા। આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો અને આને આ કનિયાનો, એમ કહેતા છેલ્લે એક વધારાની ઢગલી કરીને કહેતા કે આ ભાગ ભગવાનનો। આમ ભગવાનનો ભાગ કાઢવાનો ભૂલતા નહીં। બીજો પ્રશ્ન, બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલ ભાગમાં શું તફાવત છે? તેનો જવાબ છે, બાળપણમાં પાડવામાં આવેલ ભાગમાં એક ભાગ ભગવાન માટે જુદો કઢાતા। બાળકોને વિશ્વાસ હતો કે ભગવાન રાતે છાનામાના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે, પરંતુ મોટા થયા પછી ભગવાન ભૂલાઈ જાય છે અને ઘરના, ઘર વકરીના, ગાય ભેંસ બકરીના ભાગ પાડવા કેવળ સ્વાર્થ વૃત્તિ જ મહત્વનો ભાગ ભજવે છે, ભગવાનમાં શ્રદ્ધા રહી નથી, એટલે ભગવાન માટે ભાગ પાડવાનું યાદ જ આવતું નથી। આમ બાળપણમાં નિર્દોષતા અને ભગવાનમાં શ્રદ્ધા હોય છે અને મોટપણમાં કેવળ સ્વાર્થ વૃત્તિ અને અહંકાર જ હોય છે। ત્રીજો પ્રશ્ન, કવિએ ભગવાનને ભાગમાં શું આપ્યું, શા માટે? તેનો જવાબ છે, ભગવાને કવિની ઉજ્જળ અને એક અજાણ્યા મંત્રીથી ભરી દીધી,
પણ કવિએ પોતાની જિંદગીના 50 વર્ષ તો ખર્ચી નાખ્યા હતા. ભગવાને તેની પાસેથી તેના બાકીના 50 વર્ષ ભાગમાં માગ્યા અને કવિએ તરત જ ભગવાનના હાથમાં તેમના ભાગના 50 વર્ષ મૂકી દીધા, જેથી ભગવાન રાતે છાનામાં ના આવી એમનો ભાગ ખાઈ અર્થાત એના જીવનમાં તેને હાથે સત્કાર્ય થાય અને અંતે તે ભગવાનમય થઈ જાય છે. પ્રશ્ન ચોથો છે, ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. તેનો જવાબ છે, ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર છે કે આપણે જે કાંઈ કમાઈએ છીએ એમાંથી એક ભાગ ભગવાનને નામે જુદો કાઢવો. નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણને જીવનમાં જે કાંઈ મળે છે એ પરમાત્માની કૃપાનું ફળ છે એમ સમજાય. મોટા થઈ જીવનમાં ગમે તેટલું કમાઈએ, સુખ સાહેબીમાં જીવીએ, આપણી પાસે ગમે તેટલી ધન દોલત હોય પણ કેવળ સ્વાર્થી નહીં બનીએ, આપણે સત્કાર્યો પાછળ પણ ધન વાપરીએ, એ જ ભગવાનનો ભાગ છે. પ્રશ્ન પાંચમો, ભગવાનનો ભાગ કાવ્યને આધારે જીવનની બે અવસ્થાની તુલના કરો. તેનો જવાબ છે, દરેક મનુષ્યના જીવનની બે અવસ્થા હોય, પેલી છે બાળપણ અને બીજું છે મોટપણ. બાળપણમાં તે નિર્દોષ હોય છે, તેના ભગવાનમાં શ્રદ્ધા હોય છે, તે દરેક વાતમાં ભગવાનને આગળ રાખે છે. ભગવાનનો ભાગ કાવ્યમાં બાળકો જે કાંઈ વીણી લાવે છે કે મેળવે છે એને સૌ ભાગે પડતા વેચી લે છે, એમાં ભગવાનને પણ ભૂલતા નથી. તેઓ માને છે કે ભગવાન રાતે આવી છાનામાના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે, પછી એ જોવા જતા નથી કે ભગવાનને પોતાના ભાગ ખાધું કે કદાચ ભગવાન રૂપે કોઈ ગરીબ બાળકો ખાધું. આ એક પ્રકારનું સત્કર્મ જ કહેવાય, પરંતુ આ શ્રદ્ધા મોટપણમાં રહેતી નથી. તે મોટપણમાં ઘણું કમાય, ઘણી સુખ સંપત્તિ મેળવે, પણ ભાગ પાડવાનો વખત આવે ત્યારે ભગવાનને ભૂલી જાય છે. ભગવાનનો ભાગ કાઢવો અર્થાત સત્કાર્યો કરવો એ જ રબીશ એટલે કે વાહિયત લાગે છે, એનું સ્વાર્થીપણું અને અહંકાર સૂચવે છે. છઠ્ઠો પ્રશ્ન, મોટા થવાની સાથે જ ઈશ્વર આસિયામાં ધકેલાઈ જાય છે, આ વિધાનની યથાર્થતા ભગવાનનો ભાગ કાવ્યના આધારે તપાસો. તેનો જવાબ છે, મોટા થવાની સાથે જ ઈશ્વર આસિયામાં ધકેલાઈ જાય છે, આ વિધાન ભગવાનનો ભાગ કાવ્ય વાંચતા તદ્દન સાર્થક સાચો લાગે છે. મોટપણમાં માણસ સુખ સાહેબી ધનદોલત માન મોટપણ સગા સંબંધીઓ સાંસારિક આનંદ પ્રમોદ વગેરેમાં રાચતો હોય છે, તે વખતે એના જીવનમાંથી ઈશ્વર હાસ્યમ ધકેલાઈ જાય છે. પરિવારના સભ્યોમાં ભાગ પાડવાની વાત આવે ત્યારે તે ઘરની ઝીણી ઝીણી વસ્તુઓમાં ભાગ પાડવાનું ભૂલતો નથી. તે વખતે કોઈ ભગવાનનો ભાગ પાડતું કહે તો એ વાતને રબીશ એટલે કે વાહિયાત લાગે છે, એની સ્વાર્થ વૃત્તિ અને અહંકાર દર્શાવે છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, કવિ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા અને શા માટે? તેનો જવાબ છે, કવિ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા કારણ કે જીવનમાં ઘણું કમાયા, પુષ્કળ સુખ સંપત્તિ ભોગ વિલાસ સગા સંબંધીઓ સાંસારિક પ્રેમ વગેરે મેળવ્યા, એમાં પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે ભગવાનનો ભાગ કાઢવાનો એમને રબીશ એટલે કે વાહિયાત લાગ્યું, ભગવાનને વળી કંઈ ચીજને છે એવું અભિમાન આવ્યું. બીજો પ્રશ્ન, કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે? તેનો જવાબ છે, કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે કારણ કે આટલી સુખ સંપત્તિ હોવા છતાં તેમના હાથે એક પણ સત્કર્મ થયું નથી. આથી જ સત્કાર્યો વિનાની ખાલે હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જવળ લાગે છે. ત્યારબાદ છે નીચેનો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? જવાબ છે, શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર કાતરા ચીબડા અને વડના ટેટાના ભાગ પાડતા. બીજો પ્રશ્ન, વધારાની ડગલી કોના માટે રહેતી? તો જવાબ છે, વધારાની ડગલી ભગવાન માટે રહેતી. ત્રીજો પ્રશ્ન, ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? તેનો જવાબ છે, ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાં આવતા. ચોથો પ્રશ્ન, મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હતા?
जो छे मोटा थया पछी घरना घर वकरीना गाय भैंस बकरीना भाग पाड़िया था। पांचमो प्रश्न, भगवान ने सपना में आवी शू कह्यु? तो जवाब छे भगवान ने सपना में आवीने लाओ मारो भाग एम कह्यु। छठो प्रश्न, सदकार्यो विनाना खालियात केवा छे? तो सदकार्यो विनाना खालियात पानखरनी डाढ़ी जेवा उज्जवल छे। सातमो प्रश्न, भगवानो भाग काव्यनो अंग प्रगट संदेश शो छे? तो जवाब छे भगवानो भाग काव्यनो अंग प्रगट संदेशा ए छे सदकार्यो द्वारा समाज सेवा करवी। त्यारबाद नीचेना दरेक प्रश्न माटे आपेला विकल्पमांथी योग्य विकल्प पसंद करीने उत्तर आपो। पेलुं छे भगवानो भाग कृतिनું સાહિત્ય સ્વરૂપ જણાવો, તો છે અછાન દસ કાવ્ય। બીજું, ભગવાનનો ભાગ કાવ્યના કવિનું નામ, તો છે રમેશ પારેખ। હવે જો આપણે આ પાઠના વ્યાકરણ વિભાગ આમાં જ આવરી લીધો છે આપણે, તો કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્ય રૂપાંતર કરો। પેલું છે સૌ રમવા દોડી જતા, એટલે કે ભાવે વાક્યનું બનાવવાનું છે, તો સૌથી રમવા દોડી જવાતું। બીજું, અડધા તો તે ખર્ચી નાખ્યા, કર્મણી વાક્ય બનાવો, તો અડધા તો તારાથી ખર્ચી નખાયા। ત્રીજું, નાનપણમાં અમારાથી બોર વીણવા જવાતું, એટલે આનું કર્તરી વાક્ય બનાવો, તો નાનપણમાં અમે બોર વીણવા જતા। નીચેના વાક્યમાં પ્રત્યેક ખોટા વપરાયો તો સુધારીને લખવાનું છે। પેલું છે નાનપણથી બોરા વીણવા જતા, તો નાનપણમાં બોરા વીણવા જતા। બીજું, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા, તો બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા। ત્રીજું, આ ભાગ ભગવાનની થશે, આ ભાગ ભગવાનનો। ચોથું છે, ને પોતાનો ભાગ ખાઈ જાય એમ કહેતા, એનો જવાબ થશે, હું ભૂલ છું થી નૂન જે કે નો આવશે, કે ને પોતાનો ભાગ ખાઈ જાય એમ કહેતા। ત્યારબાદ નીચેના શબ્દોના અર્થભેદ લખો। પેલું છે બોર, તો શેનું બોર, ભાગ ભાંગ, એટલે કે બોર એટલે કે બોરડીનું ફળ, જ્યારે બોળ એટલે કે એક ગુંદર અથવા છોડ, ભાગ એટલે કે હિસ્સો, અને ભાંગ એટલે કે ગાંજાની કળીની માંદડા। નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો। સૂકવું એટલે કે શુષ્ક અથવા કુસ, અચાનક એટલે કે એકાએક અથવા ઓચિંતું। નીચેલા આપેલા શબ્દના અર્થ લખો। બોરા એટલે કે ચણીબોર, કાતરા એટલે કે આંબલીના ફળ, ટેટા એટલે વડના ફળ, રબીશ એટલે કે અર્થહીન, ઉજ્જળ એટલે કે વેરાન। નીચે આપેલા શબ્દનો યોગ્ય શબ્દ સમૂહ લખો। બોરા અથવા ચણીબોર એટલે કે ચણા જેવું નાનું બોર, કાતરા એટલે કે આંબલીના ફળ, ટેટા એટલે કે વડના ઝાડના ફળ, ઘર વકરી એટલે ઘરને લગતો સરસામાન, પાનખર એટલે કે મા ફાગણમાં આવતી પાનખરવાની એક ઋતુ। ત્યારબાદ નીચે આપેલા તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો। કન્યો એટલે કે કન્નૈયો, કોંક એટલે કે કોઈક, સૂકું એટલે સુકાયેલું, તરણું એટલે કે તણકલું તો તૃણ। નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો। ચીબડા આ રીતના લખાશે, ખિસ્સું આ રીતના, ઉમંગ આ રીતના, અને સૂકું આ રીતના લખાશે। જળજળિયા, બરાબર? નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પેલું છે ભાગ પાડવો, એટલે કે વસ્તુને સરખા ભાગે વહેંચી કે હિસ્સો કરવો। વાક્ય થશે, મયુરે પોતાના જન્મદિવસે વર્ગમાં સૌ મિત્રો સાથે જે ચોકલેટ હતા એના સરખા ભાગ પાડ્યા। બીજું છે, બે હાથે ઘણું ભેગું કરવું, એટલે કે પુષ્કળ કમાવવું। વાક્ય છે, ભૂપેન્દ્ર પોતાના વ્યવસાયમાં રાત દિવસ મહેનત કરી બે હાથે ઘણું ભેગું કર્યું। ત્રીજું છે, જળજળિયા આવવા, એટલે કે આંખમાં આંસુ આવવા અથવા ભાવવશ થઈ રડી પડવું। વાક્ય છે, દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જળજળિયા આવ્યા। તાતા પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ અને વ્યાકરણ વિભાગના પ્રશ્ન જવાબ જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો। થેન્ક યુ, આભાર।